વિદ્યાર્થી મિત્રો, મંગલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું નિધિ ગોલેચા આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 11 ધોરણ 3 નો વિષય ગણિત. હવે આપણે આમાં ચેપ્ટર નંબર 9 જોઈએ છીએ, જેનું નામ છે કેટલા વખત. આ ચેપ્ટરમાં આપણે શું જોયું, સેના વિષયનો અભ્યાસ કરવાનો આવે છે. આપણે આ ચેપ્ટરમાં તમને બધાને ખ્યાલ જ હશે કે આમાં આપણે ઘડિયા સમજવાના છે. ઘડિયા બધાને આવડતા હોવા જોઈએ. ઘડિયા ખબર છે ને બધાને, ટેબલ્સ મેં તમને બધાને પાકા કરવાનું કીધું હતું. બરાબર છે, જે લોકોએ ઘડિયા પાકા કરેલા હશે એને જ આ ચેપ્ટર આવડવાનું છે. બરાબર, મેં તમને 1, 2 અને 3 સુધીના ઘડિયાનું આપણે આગલા લેક્ચરમાં જોયું હતું કે બીજો અને ત્રીજો 2 અને 3 નો ઘડિયો તમારે એના ઉપરથી ગણતરી કરવાની હતી, એ આપણે શીખી લીધું. હવે બીજા ઘણા તમારે આગળના ઘડિયા પણ પાકા કરવાના છે, પણ આજે શું જોવાનું છે આપણે, તો કે તમારી સ્વામાં પેજ નંબર 142 જેવો બંધાય. પેજ નંબર 142 ઉપર તમને આવી રીતે અહીંયા પક્ષીના ચિત્ર આપેલા છે અને વચ્ચે તમને માળા આપેલા છે. બરાબર, હવે એમાં તમને જુદી જુદી સંખ્યાનો ગુણાકાર આપેલો છે, એને તમારે જોડવાનું છે. કઈ રીતે જોડવાનું છે, તો કે ક્યુ પક્ષી ક્યાં માળામાં બેસશે ને પક્ષીને માળા સાથે જોડવાના છે. બરાબર, હવે પક્ષી છે તે ગુણાકાર આપેલો છે ને ગુણાકારનો જવાબ છે તે અહીંયા વચ્ચે મારો છે તે માળામાં આપેલો છે. તો આપણે જોડકા જોડી લઈએ. પેલું શું છે, 2 × 8, 2 ના ઘડિયામાં 2 × 8 કેટલા થાય, 2 × 8 તો કે 16. 2 × 8 16 થાય ને, આવડે છે ને બધાને, તો એને આ માળા સાથે જોડી દેવાનું એ પક્ષીને. પછી 2 × 7 2 × 7 = 14, તો આ પક્ષીને આ 14 નંબર વાળો માળો છે એની સાથે જોડવાનું છે. પછી 2 × 6 2 × 6 = 12. પછી 3 × 9 9 × 9 = 27. હવે આ બાજુ જો આ બાજુ બીજી જાતના પક્ષી આપેલા છે, હવે એમાં પણ ગુણાકાર જ છે. 3 × 8 એટલે 3 × 8 = 24, 24 ક્યાં છે અહીંયા. પછી 2 × 5 એટલે 10, 3 × 5 એટલે 15. તો આવી રીતે અહીંયા આપણે પક્ષીને તેના માળા સાથે જોડી દીધા છે. બરાબર, આમાં ઘડિયાળનો ઉપયોગ થયો છે, આવડે છે ને બધાને. હવે એના પછી પ્રશ્ન નંબર 9 શું છે, તો કે ઘડિયાળના આધારે જવાબ લખો. ઘડિયાળ આવડતા હોય તો આપણને આ પ્રશ્નના જવાબ આવડે. એમાં આપણને ઉદાહરણ શું આપેલું છે કે 3 સાયકલના પૈડા કેટલા, 3 સાયકલના કુલ કેટલા પૈડા થાય એ આપણે કહેવાનું છે. તો તમે બધા સાયકલ ચલાવો છો ને, બધાને ખ્યાલ જ હશે કે 1 સાયકલમાં કુલ કેટલા પૈડા આવે છે, 2. જો મેં અહીંયા સાયકલ દોરેલી છે, તમારી બુકમાં પણ તમને સાયકલનું ચિત્ર આપેલું છે ને, એમાં તમે જોઈ શકો છો કે 1 સાયકલમાં 1 અને 2 એમ કુલ 2 પૈડા આપેલા હોય છે. એથી આપણને 3 સાયકલ આપી છે, કેટલી સાયકલ, 3. તો 1 સાયકલના 2 પૈડા, પછી બીજી સાયકલના 2 પૈડા અને ત્રીજી સાયકલના 2 પૈડા, એટલે 2, 2 અને 2 એમ કુલ 3 વખત 2 પૈડા છે. સાયકલ કેટલી છે, 3, અને 1 સાયકલના પૈડા કેટલા છે, 2, 2. બરાબર, એટલે 3 × 2 કરીએ તો 6 જવાબ આવે. તો 3 સાયકલના કુલ 6 પૈડા થાય. સમજાઈ ગયું બધાને, એવી જ રીતે આપણને એના પછી 3 ખાલી જગ્યા આપી છે એ જોઈએ આપણે. એમાં પહેલું શું છે, 5 સસલાના કાન કેટલા, તમે જુઓ તમારી બુકમાં અહીંયા તમને સસલાનું ચિત્ર દોરીને બતાવેલું છે ને, એ 1 સસલા ઉપર 2 કાન છે, કેટલા છે, 2. તો એવા કુલ 5 સસલા આપણને આપેલા છે, તો 1 સસલાના 2 કાન, પહેલા સસલાના 2 કાન, પછી બીજા સસલાના 2 કાન, ત્રીજા સસલાના 2 કાન, ચોથા સસલાના 2 કાન અને પાંચમા સસલાના 2 કાન. કુલ 5 સસલા છે, કેટલા સસલા છે, 5. હવે એ 5 એ 5 સસલા, 1 સસલાને 2 કાન છે, એટલે 5 એ સસલાના 2 કાન, એટલે 2 કેટલી વખત આવશે, 5 વખત. બરાબર, એટલે 5 × 2 કરવા પડે. તો 5 × 2 કરશું તો જવાબ શું આવશે, 10. સમજાઈ ગયું બધાને, એટલે 5 સસલાના 10 કાન થશે. ચાલો હવે એના પછી બીજું શું કીધું છે આપણને, 1 ભરણીમાં 2
तो पहली बर्नी की बे माछली एवी आपने कुल पांच बर्नी आपेली छे केटली छे एक बे आ त्रण चार अने पांच पहली मां बे बीजी मां बे माछली त्रीजी मां पण बे चौथी मां बे अने पांचमी मां बे पांचे पांच बर्नी मां बे बे माछली आपेली छे એટલે આ પાંચ બરણીમાં બે માછલી બે બે માછલી પાંચ વખત બરાબર એટલે 5 2 10 સમજાઈ ગયું બધાને હવે એના પછી નંબર 3 છ બાળકોના પગ કેટલા બાળકો કેટલા છે 6 હવે પગ કેટલા હોય બાળકોને આપણે બધાને કેટલા પગ છે 2 બધાને બે બે પગ હોય છે બરાબર કુલ બાળકો 6 છે બે કેટલી વખત આવશે છ બાળકોના બે બે પગ એટલે છ વખત બે નો સરવાળો કરીએ અથવા તો બે ને છ વડે ગુણીએ બંનેનો જવાબ એક જ આવશે છ બાળકોને બે બે પગ છે એટલે છ ગુણ્યા બે એના બરાબર 12 એટલે છ બાળકોના 12 પગ થશે બરાબર સમજાઈ ગયું ને બધાને ચાલો હવે એના પછી તમારી સમજ હો તમે બધાએ પ્રશ્ન નંબર 10 છે એમાં શું કીધું છે ઘડિયાળના આધારે સૂચના મુજબ પતંગિયાના ચિત્રમાં રંગ પૂરો અહીંયા તમને એક પતંગિયાનું ચિત્ર આપેલું છે અને એમાં તમને કોઈ પણ બે સંખ્યા આપી હોય એનો ગુણાકાર છે એનો જવાબ શું આવે છે તે અહીંયા પતંગિયામાં જ તમારે અંદર લખી લેવાનો છે એમાં તમે આ ડાબી બાજુ ઉપર જોઈ શકો કે 3 ગુણ્યા 3 આપેલું છે તો એના બરાબર 9 એવું લખી લેવાનું તો અહીંયા આ પતંગિયામાં તમારે 1 2 અને 3 આ 3 ઘડિયાળનો ઉપયોગ કરી અને જવાબ આપવાના છે અને એના ઉપરથી તમને નીચે પ્રશ્ન આપ્યા છે શું છે પહેલો પ્રશ્ન કે 5 થી 10 સુધીનો જવાબ આવતો હોય તે પાખોમાં વાદળી રંગ પૂરો એટલે કે અહીંયા તમને 1 2 અને 3 ના ઘડિયાળ આપેલા છે એનો ગુણાકાર કરવાનો અને એના જવાબમાં જ્યાં તમારે 5 થી 10 ની અંદરનો જવાબ આવતો હોય ને ઈ જવાબમાં તમારે ઈ પાથમાં વાદળી રંગ કરવાનો એવી જ રીતે નીચે બીજું શું છે કે જેનો જવાબ 11 થી 20 આવતો હોય બરાબર એની પાથમાં લીલો રંગ કરવાનો આવી રીતે તમને જે પ્રશ્ન આપ્યા છે એના જવાબ ઉપરથી તમારે એમાં રંગ પૂરવાના છે બરાબર સમજાઈ ગયું છે બધાને આ તમારે તમારી જાતે આ પતંગિયામાં જવાબ લખી અને એમાં રંગ પૂરી લેવાના છે ઓકે થેન્ક યુ